જય સ્વામિનારાયણ. બહુ સરસ જો સમજાય ને, એક આમ માર્મિક વાત છે. જાપાનમાં ઈશા નામનો એક કવિ થયો. ઈશા બહુ સંવેદનશીલ કવિ, અને સેજે સાચો કવિ હોય સંવેદનશીલ બહુ હોય, લાગણીશીલ હોય. એમાં એની ભર યુવાનીએ એની પત્નીનો અવસાન, હવે તો હલી જ જાય ને, તમે વિચાર કરો, સાંસારિક માણસ હલી જાય. થોડો વખત થયો ત્યાં એની દીકરીનો અવસાન, ત્યાં એના દીકરાનો અવસાન, બીજા દીકરાનો અવસાન. 33 વર્ષનો એ કવિ થયો ત્યાં સુધીમાં એની પત્ની અને 5 દીકરા દીકરી બધા જ મરી, પોતે એકલો રહ્યો. વિચાર કરો એને આઘાત કેટલો લાગ્યો છે. એટલે હવે એને ક્યાંય ચેન પડતું નથી, દુઃખથી ભરાઈ ગયો છે. આ એને એમ થાય છે કે દુનિયામાં જ્યાં જોયે ત્યાં દુઃખ જ છે, અને એમાંય વિશેષ મારા ઉપર જ છે આ બધું. બસ ઘણાને આપણને બધાને એમ જ થાય ને કે આ દુઃખ મને કેમ, મારા ઉપર જ છે આ બધું એવું. અને આને આટલું બધું પડે તો સ્વાભાવિક લાગે ને, એ ગજબ છે, બહુ દુઃખ છે. પણ છતાંય જો માણસ મરવાનું પસંદ જ કરતો. અંધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, આખું કુળ નિકંદ થઈ ગયું તોય બે બેઠા હતા ને. એ ભાઈ, ન કે હાર્ટ એટેક ના આવી જવો જોઈએ. અરે અરે અરે, હવે શું જીવવાનું, તોય જીવતા હતા. અને યુધિષ્ઠિરના રાજમહેલમાં આરામથી ખાતા પીતા હતા. પછી વિદુર કાકાએ આવીને કીધું કે તમે આંખથી અંધ થઈ ગયા, પણ હવે જીવથી અંધ થયા છો, શરમ નથી આવતી? કે જેના છોકરા, તમારા છોકરાઓએ જેને ઝેર આપ્યા, લાક્ષારગ્રહમાં બાળ્યા, એની પત્નીના વસ્ત્રો ખેંચ્યા ભરસભામાં, એવા કુકર્મ જે તમારા છોકરાઓએ જેની સાથે આચર્યા, એને આશ્રય રહીને તમને આ ખાવા પીવા રહેવા દેવાનું, તમને શરમ નથી આવતી? આ અવસ્થાએ પણ એમ નથી થતું કે હવે હરિભજન કરીને અહીંથી વનપ્રસ્થ થઈએ? અને પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રિલ્યા છે. વિદુર કે હું ભેળો આવું, અને પછી નીકળી ગયા છે ને વનમાં જતા રહ્યા છે. બાકી જીવને છૂટે બહુ કઠણ છે સાહેબ. આ મહાભારતમાં એ જ જાણવા જેવું છે. આપણે તો લડાઈ જ સાંભળીએ છીએ ખાલી, બહુ એવું છે. તો ઈશા કવિ આખું કુટુંબ આવી રીતે મરી ગયું, એકલો રહી ગયો, દુઃખી થઈ ગયો. હવે એના દુઃખને સમજી શકાય છે કે માનવી રીતે, ત્યાં ફિલોસોફી ન હકાય, બહુ દુઃખી થઈ ગયો. એની વ્યગ્રતા જોઈને એને કોઈએ કીધું કે બૌદ્ધ મંદિર ફલાણી જગ્યાએ છે, જાપાનમાં બૌદ્ધ ધર્મ ખરો, ત્યાં એક સાધુ રહે છે, એ સાધુ પાસે તમે જાઓ, તમને આશ્વાસન મળશે, તમને શાંતિ મળશે, જાઓ. અને પેલો મંદિરે, બૌદ્ધ મઠ મંદિર મઠે ગયો, સાધુને મળ્યો. સાધુને બધી વાત કરી, બહુ રેડ્યો સાધુએ, પેલા સાંભળ્યું, પછી એને કીધું કે ભાઈ તું એમ પૂછે છે કે આ દુઃખ મને કેમ, એ પ્રશ્ન જ નથી પૂછવા જેવો. હકીકત તો એ છે કે આ જીવન છે એ તો ઝાકળના બિંદુ જેવું છે. પાંદડા ઉપર ઝાકળ પીડ્યું હોય, તમે જો કેવું શોભતું હોય, પણ સેજ એક પવન આવે, બિંદુ ઉલળી જાય, નષ્ટ થઈ જાય, ક્યાં ગયું? ક્ષણમાં વાર લાગે, પવનના ઝોકા આવે, પાણી દડી જાય, બિંદુ ઝાકળનું બિંદુ ખલાસ થઈ ગયું ને, અસ્તિત્વ રહ્યું. એક હળવા ઝોકાની જ વાત છે. આ જીવન છે, આ સંબંધો છે, બધા ઝાકળના ટીપા જેવા છે, ઓસ બિંદુ, ઇંગ્લિશમાં જેને ડ્યુ ડ્રોપ્સ કહે છે, એવું છે. આમાં શું, આમાં બીજું વિચારવા જેવું શું છે? ઝાકળના બિંદુ ગમે ત્યારે ગમે તે ઝોકો આવે, ગમે તે ખડી પડે, ગમે તેની વિકેટ ડૂલ થઈ જાય, આવું છે. એમ એને સમજાવ્યું, થોડુંક સારું લાગ્યું. બાદ જોજો મનથી, આમ બહુ સારું લાગ્યું. ઘરે પાછો આવ્યો, એને વિચાર કર્યો કે વાત તો સાલી સાચી છે કે આ જીવન છે એ ડ્યુ ડ્રોપ્સ છે, ઓશના બિંદુ, ઝાકળના બિંદુ છે, બીજું શું છે આમાં? કવિ હતો ને એટલે એણે કલમ ઉપાડી અને જાપાને જ હાઈકું છે ને એવી 3 લીટીની એણે કવિતા લખી. જોજો, મને લાગે છે તમે આમાં કેટલું સમજો ને કેટલું તમને અંદર સ્પંદન થશે મને ખબર નથી, પણ મને વાત કરતા કરતા કાંઈનું કાંઈ થાય છે. એણે 3 લીટી લખી, લાઈફ ઇઝ અ ડ્યુ ડ્રોપ્સ, યસ આઈ એમ કન્વિન્સ્ડ પરફેક્ટલી. સમજાઈ ગયો ને? લાઈફ ઇઝ અ ડ્યુ ડ્રોપ્સ,
આઈ એમ કન્વિન્સ્ડ પરફેક્ટલી લાઈફ ઇઝ એટ યુ ડ્રોપ્સ એન્ડ યટ એન્ડ યટ એન્ડ યટ. બસ સાર આવી ગયો ભાઈ, એ ન સમજ્યા એટલે સ્તબ્ધ થઈ ગયા તમે. બસ એનું ગુજરાતી કરું, જિંદગી ઝાકળના બિંદુઓ છે, ઔષ બિંદુઓ છે. હા હું બરાબર એને વિશ્વાસથી સમજી ગયો છું, પરફેક્ટ સમજી ગયો છું, બરાબર સમજી ગયો છું કે લાઈફ છે એ ઔષ બિંદુ છે. એન્ડ યટ તેમ છતાં ટૂંકમાં આ કંઈ છૂટતું નથી. બસ આ મર્મ બસ સમજુ છું કે આ ઔષધા બિંદુ હૈ જીવન.